ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેલ્યુલર તંત્રના બધા અસ્થિઓ જે છે એનો અભ્યાસ કર્યો હતો. હવે અહીંયા આજે આપણે આ ચેપ્ટરની પૂર્ણ અવધિ તરફ પહોંચી ગયા છે, બરાબર. તો સૌથી પહેલા આપણે આજે ચર્ચા કરવાની છે પહેલા મુદ્દાની કે જેનું નામ છે અનિયમિતતા, રોગો, ખામી, બરાબર. ઓકે, તો કંકાલ તંત્રની અનિયમિતતા વિશે વાત કરીએ. કંકાલ તંત્રની અનિયમિતતા, ડિસઓર્ડર્સ, નિયમિતતા હતી પણ હવે અનિયમિતતા થઈ ગઈ છે, રેગ્યુલરિટી હતી પણ હવે એવું નથી થતું, તો એના માટે અનિયમિતતા. ડોક્ટર બનવા માટે અનિયમિતતા સમજવી બહુ જરૂરી છે અને આપણે ડોક્ટર રજ બનવાનું છે, કંઈ જ નથી બનતું, બરાબર. તો સૌથી પહેલા આપણે વાત કરીએ માયસ્થેનિયા ગ્રેવિસ વિશે. ફર્સ્ટ ઓફ ઓલ નંબર વન ઉપર માયસ્થેનિયા ગ્રેવિસ, માયસ્થેનિયા ગ્રેવિસ જે છે એ સ્વ રોગ પ્રતિકારકતાનો રોગ છે. એક આર્ટિકલ છે,
બીજું આડું છે. બંને વચ્ચે બોન્ડ હતો. વચ્ચે આગળ તમે ગેપ જુઓ છો. આ ગેપ ને કહેવામાં આવે સાઇનોવિયલ કરાર. એની અંદર પ્રવાહી આવેલું હોય એ પ્રવાહીને કહેવામાં આવે સાઇનોવિયલ પ્રવાહી. સાઇનોવિયલ પ્રવાહી બરાબર. સાઇનોવિયલ પ્રવાહી જનરલી ઘર્ષણ સામે પ્રતિરોધક આવે. એટલે કે જ્યારે બી હાડકાઓ વચ્ચે ગેપ હોય ચિકાસી તો સાઇનોવિયલ પ્રવાહી હોય એટલે શું થાય ઘસારા સામે પ્રતિકાર આપે. ઘસાવા ન હોય બરાબર. હાડકાઓનો દુખાવો થાય. લાંબી ઉંમરે તમે ઘણી વખત સાંભળ્યું હોય કે ભાઈ અમુક ઉંમરલાયક લોકો હોય તો એમને પગનો ઘસારો થાય, પગનો દુખાવો થાય. તેનું કારણ શું છે કે એમની જે વચ્ચેનો જે ગેપ છે એમાં જે સાઇનોવિયલ પ્રવાહી છે એનું પ્રમાણ ઘટી જાય છે અને જેના કારણે હાડકાઓ જે છે એકબીજાની નજીક આવે છે અને હાડકાઓ નજીક આવવાના કારણે ઘસારો જે છે એ ઝડપથી થાય છે બરાબર. ઓકે, ત્રણ કયા ચોથું જોઈએ. ચાલો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ અસ્થિવા.
અને પેરાહોર્મોન અથવા તો આને કહેવામાં આવે છે પેરાથાઇરોઇડ હોર્મોન. આ બધાની ખામીથી અથવા તો ગુણપથી આ રોગ ફેલાતો હોય છે. ઇન શોર્ટમાં હાડકાઓનું જે જનરલ બંધારણ છે એને બધાને અસર કરતા ઘટકો છે વિટામિન ડી છે કેલ્શિયમ પ્લસ 2 છે પીસીટી છે અથવા તો પેરાફોર્મન એટલે કે પીપીએચ કહેવામાં આવે છે એને શોર્ટમાં. બરાબર છે. હાડકાઓ જે છે એમાં તિરાડ પડે આપણું નામ જે છે પેરાફોર્મન. હાડકાઓમાં તિરાડ પડે છે ખાસ કરીને વધુ ઉંમરવાળા સ્ત્રીઓ અને પુરુષોમાં આ રોગ જોવા મળે. ખાસ કરીને સ્નાયુની અંદરની પ્રક્રિયાઓ જે છે આપણે જોવાનું છે. સ્નાયુમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તો ચાલો આના વિશે વાત કરી. તો ઘણી પ્રક્રિયાઓ આપણે લખવાની છે કે જે સ્નાયુમાં થાય છે. બરાબર છે. તો એટીપી અને પાણી પેલી પ્રક્રિયા એટીપી પ્લસ પાણી ક્રિએટિન અથવા તો ક્રિએટિન કાઇનેઝ ઉત્સેચક. ક્રિએટિન કાઇનેઝ આ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થાય. પ્રક્રિયાને અંતે એડીપી એટલે એડીનોસાઇન ડાયફોસ્ફેટ પીઆઈ એટલે ફોસ્ફેટ આયન અને ઉર્જા જે છે મુક્ત થાય. આ પ્રક્રિયા સંકોચિત સ્નાયુમાં જોવા મળે છે. સંકોચિત સ્નાયુઓ અહીં લખવા મળે છે. બરાબર. નેક્સ્ટ બીજી પ્રક્રિયા જોઈએ તો ક્રિએટિનાઇન ફોસ્ફેટ અને એડીપી અહીંયા આપણી પાસે છે ક્રિએટિનાઇન ફોસ્ફેટ પ્લસ એડીપી. આ ફોસ્ફેટ આ એડીપી સ્વીકારી લે એટલે ઓલરેડી એની પાસે બે ફોસ્ફેટ તો બરાબર આપણે જાણી છે. એડીપી જે છે એ બે ફોસ્ફેટ આયન ધરાવે છે. અહીંયા બે ફોસ્ફેટ આયન છે અને આ ફોસ્ફેટ જે છે જ્યારે આ એડીપી સાથે જોડાશે એટલે તમને મળશે ક્રિએટિનાઇન અને એટીપી જે સ્નાયુ સંકોચનમાં જોવા મળે. ક્રિએટિનાઇન પ્લસ એટીપી આ અવસ્થા સ્નાયુ સંકોચનમાં જોવા મળે છે. સ્નાયુ સંકોચન
થર્ડ પ્રોસેસ ગ્લાયકોજન લેક્ટિક એસિડ માં રૂપાંતર થઈ આપણે જોવાનું છે ગ્લાયકોજન લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા આખી આખી પ્રોસેસ જે છે એ ગ્લાયકોલિસિસ દરમિયાન થાય છે ભણી ગયા છે આપણે ગ્લાયકોલિસિસ 14માં ચેપ્ટરમાં ઇન શોર્ટમાં આને અજારક શ્વસન પણ કહેવામાં આવે અજારક શ્વસનની ક્રિયા અને સ્નાયુઓ આ પ્રક્રિયા દરમિયાન થાકી જાય ચલો નેક્સ્ટ આગળની પ્રક્રિયા 80% લેક્ટિક એસિડ અને પાણી 80% લેક્ટિક એસિડ હોય અને એ H2O મીન્સ પાણી સાથે જોડાય એટીપીની હાજરીમાં એ ગ્લાયકોજન આપે એટીપીની હાજરીમાં ગ્લાયકોજન આપે અને આ પ્રક્રિયા જે છે એ યકૃતમાં જો સ્પેન ઉભરાઈ જાય વધારે પડી જશે વધુ હંમેશા નુકસાન કરે નેક્સ્ટ પાંચમી 20% લેક્ટિક એસિડ અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીએ 20% લેક્ટિક એસિડ જ્યારે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે તો CO2 H2O અને ઉર્જા જે છે એ મુક્ત થશે CO2 H2O અને ઉર્જા ઉર્જા ની શોર્ટમાં આપણે ઉર્જાનો મતલબ તમે ખાલી ખાલી એની કિંમત લખી શકો છો કોઈ પ્રશ્ન નથી આ પ્રોસેસ પણ યકૃતમાં થશે બરાબર લાસ્ટ ક્રિએટિનાઇન એટીપી ક્રિએટિનાઇન પ્લસ એટીપી આ એટીપી છૂટો પડે છૂટો પડીને આ એટીપી જે છે એટીપી અને પીઆઈ બનાવે અને આ પીઆઈ જે છે એ જ્યારે આ ક્રિએટિનાઇન સાથે જોડાય તો એ બનાવે ક્રિએટિનાઇન ફોસ્ફેટ બરાબર અહીંયા શું છે એટીપી તો આ પ્રોસેસ વિશ્રામી સ્નાયુમાં જોવા મળશે ત્યારે ક્રિએટિનાઇન જે છે ક્રિએટિનાઇન ફોસ્ફેટ બનાવે છે વિશ્રામી અવસ્થા ઓકે તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીશું એમસીક્યુ બુક સાથે જઈને બેસો ચલો એમસીક્યુ સોલ્વ કરીએ ચાલો પહેલા એમસીક્યુ પર નજર કરીએ આપણે નીટ એમસીક્યુ ચાલો સૌથી પહેલો એમસીક્યુ છે કોણીનો સાંધો કયા પ્રકારનો હોય છે સાંધા બધા આ તારા બધા નથી બરાબર તો એ મિજાગરાનો સાંધો છે કોણી જે છે એ મિજાગરાનો સાંધો દર્શાવે સેકન્ડ નંબર પર સસ્તનની સૌથી મોટી કશુંકા કઈ છે યાદ રાખજો કટિંગ કશુંકા સસ્તનની સૌથી મોટી કશુંકા છે નંબર 3
નીચેનામાંથી કયા અસ્થિમાં ડેલ્ટોઇડ રિંજ આવેલી હોય છે? પૂજા સર આમ શેપ બની એટલે ડેલ્ટોઇડ રિંજ કહેવામાં આવે છે. પૂજા સ્થિ પાવડાના ભાગે આવેલું હોય બરાબર હાથની અંદર જોવા મળે પૂજા સ્થિ. રેડી ઓકે સર. ડેલ્ટોઇડ રિંજ તમારે જોયું તમને આગળ જે આકૃતિ એબીસીમાં જોવા મળશે કર્વ બને છે ડેલ્ટોઇડ રિંજ કહેવામાં આવે. સાઇનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ ક્યાં થાય? હમણાં જ આપણે થોડી સમજાવ્યું. સાઇનોવિયલ કલા નંબર 5 સસલાની નિતંબ મેખલા કોની હાજરીથી બેડકાની નિતંબ મેખલા કરતા જુદી પડે? શ્રોણી છિદ્ર બરાબર. શ્રોણી છિદ્ર બંનેમાં અલગ અલગ હોય કારણ કે ડેલ્ટો જે છે કોઈ જીવી પ્રાણી છે પાણીમાં કરશે તે જમીન ઉપર રહેશે તે બરાબર. સસલા પાસે તો એક જ ઓપ્શન છે બિચારા પાસે બરાબર. ચલો નંબર 6 ટેલસ કેલ્કેનિયમ ક્યાં જોવા મળે છે? અંગ્રેજીના અંતનો બિંદુ કે આગળ એક જોઈ લેજો તો એ મનુષ્યના પશ્વ પામમાં જોવા મળે છે. મનુષ્યના પશ્વ મનુષ્યના પગની આંગળી માટેનું અંકુલાસ્થિ સૂત્ર 2 3 3 3 3. નંબર 9 મનુષ્યમાં સૌથી વજનદાર કશેરું કા મોટી કશેરુકા સૌથી વજનદાર કશેરુકા છે એટલે જવાબ આવશે કટી કશેરુકા. આ બધા એક્સ્ટ્રા પોઈન્ટમાં એક વાર લખી નાખજો બરાબર. અક્ષ કશેરુકા સાનાથી ઓળખી શકાય છે અંગ્રેજી શબ્દ છે આ હેડિંગ્સ ઓડોન ટોરિટ્રોવર્ટ ઓડોન ટોરિટ પ્રબળ જીવ રચના આવેલ હોય અને એનાથી આપણે એને ઓળખીએ છીએ. 11મો ભુજાસ્થિ અને રેડિયો અલના અસ્થિ વચ્ચે કયો સાંધો હોય છે? વિચાર કરો. કારણ કે એક જ સાઈડ પર બીજી સાઈડ પર ઉલી લગર આ થકી મનુષ્યમાં કશેરુકાની સંખ્યા કાલે લખાયું છોકરાઓ 26. નંબર 13 કોણીય પ્રવર્તમાં કયા અસ્થિ જોવા મળે છે? તો કે પ્રકોષ્ઠ અસ્થિના નિકટવર્તી છે. ક્યાં જોવા મળે છે કયાની બરાબર ક્યાં જોવા મળે છે? સેન્ડલ જોઈન્ટ સેમાં જોવા મળે છે? તો કે આપણે જે સેન્ડલ પહેરી છે એમાં જોવા મળશે સેન્ડલ જોઈન્ટ બરાબર. પણ ના ના સેન્ડલ જોઈન્ટ એમાં નહીં જોવા મળે. આગળ આપણે વાત કરીએ તો સેન્ડલ જોઈન્ટ જોવા મળશે મનુષ્ય અને સસલા બંને. નંબર 16 શ્રોણી છિદ્ર એટલે કે જેને ઓબ્યુક્ટેરર ગ્રેટર ફોરામેન કહેવામાં આવે છે સેમાં જોવા મળશે. હમણાં જ કીધું સસલામાં જોવા મળશે ગ્રેટકામાં નહીં જોવા મળશે. 17મું જીરાફ અને ઊંટની ગરદન લાંબી હોવાનું કારણ શું છે? તો કારણ છે ગ્રીવા કશેરુકાની વધુ લંબાઈ. 18મું એમસી મનુષ્યના દરેક પશ્વ ઉપાંગમાં ગુલ્ફા અસ્થિઓની સંખ્યા જણાવો. આ ચાર્ટ આપણે દોરાવ્યો બરાબર 7. ત્રિક કટી અસ્થિ કયા પ્રકારનો સાંધો દર્શાવે છે? ચલિત સાંધો દર્શાવે નકર આપણે બેસી ન શકીએ વ્યવસ્થિત ઉઠી ન શકીએ. ખભાનો સાંધો કોની કોની વચ્ચે આવેલો હોય છે? તો કે સ્કંધ મેખલાના સ્કંધ ઉલુખલ અને ભુજાસ્થિના શીર્ષ ભાગ. સ્કંધ મેખલાના સ્કંધ ઉલુખલ અને ભુજાસ્થિના શીર્ષ ભાગ. જોવા મળે છે
ઉપર છે આ વેલો હોય બરાબર શું નામ કીધું છે આંતર કશેરુકા ગાંઠ જો આપણે દોરીને સમજાય બરાબર ઉદાહરણ તરીકે આ એક કશેરુકા છે અને આ જે છે એ બીજી કશેરુકા છે આ પહેલી કશેરુકા છે આ બીજી કશેરુકા છે તો બંનેની વચ્ચે આંતર કશેરુકા ગાંઠી આવેલી હોય Thank you.
47મો એમસીક્યુ જોઈએ. માનવ શરીર માટે નીચેના માંથી કઈ જોડ સત્ય છે? મસ્તિષ્ક, ચેતા, અજ્ઞાન કોટી, સ્વાદસ કોટી છે, ધરતી પાસની બે જોડ. આ સાચું છે. તો જલ્દી આપણે સાચી વસ્તુ મળી ગઈ છે. કોઈને લખી ના ધરતી પાસળીઓ બે જોડ. 48મો એમસીક્યુ જો નીચેના માંથી કઈ વિધાન કુલ સંખ્યા માટે સાચું છે તો ડાયાબિટીસના પ્રકારો 3 એકદમ ખોટું છે. વાહિયા બે પ્રકાર આવે. માનવીમાં ગ્રીવા કશેરુકાની સંખ્યા 8 ખોટું છે. માનવમાં ધરતી પાસની સંખ્યા 4 સાચું છે. પ્રોટીનના એમિનો એસિડની સંખ્યા 16 ખોટું છે. 20 આવે. માનવીમાં ધરતી પાસળીઓની સંખ્યા 4 બે જોડ અથવા તો 4 બરાબર છે. તમને સારું લાગે. નીચે આપેલા 3 નામો અને સમૂહ વિકી સાચી જોડ જણાવો. સાયટોસિન, યુરેસિન, થાઇમિન, પિરિમિડિન ખોટું છે. હથોડી એરણ સંખિકા કર્ણાસ્થિઓ હથોડી એરણ ને ભેંડો આવે. નિતંબ આસ્થિ, આશા નાસ્થિ, પૂર્વ નિતંબ આસ્થિ, નિતંબ ભૂમિકા નાસ્થિ સાચું છે. એક્ટિન, માયોસિન, રોડોપ્સિન સ્નાયુમાં પ્રોટીન, રોડોપ્સિન નો આવે. રંજક કર્યો છે. ત્રીજું સાચું છે. એટલે કે નિતંબ આસ્થિ, આશા નાસ્થિ, પૂરો નિતંબ આસ્થિ, આગના અડગા છે નિતંબ મેખલાના અસ્થિઓ. કોણીનો સાંધો કોણ ઉદાહરણ છે? નિજાગરાનો સાંધો. ચાલો એક સાઈડ પૂરી દીધું. માર્કર ખાલી થઈ ગયો, કઈ વાંધો નહીં, બીજું હું રાખું છું. ઓપ્શન એક વખત ખબર પડી ગઈ ને ખાલી માર્ક. નેક્સ્ટ બીજી એક્સરસાઇઝ કોલમ વાળી સાથે જોડતા જોડવાના છે. અમે એની જરૂર હોય જગ્યા ખૂટે એની કરતા પેલા નંબર પર જોઈએ. તો પેલા નંબર પર થાય છે શિરોદર કશેરુકા અથવા તો અક્ષ જે છે એની વાત કરીએ તો પેલા સામે સામે ઓપ્શન જોઈએ. ઈ જવાબ આવશે. બીજું છે, ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે. બીજામાં આવશે અંગુઠાના મણિબંધાસ્થિઓ જે છે એમાં સેન્ડલ સાંધો આવશે. પછી છે અંગુરાસ્થિ વચ્ચેનો સાંધો તમને જે કીધો છે એમાં બીજાગાઢનો સાંધો આવશે. પૂર્વસ્થિ અને વિધાન ઉદુખલની વાત કરી છે તો એમાં કંદુકુરુકલ સાંધો આવશે. અને છેલ્લું જે છે મસ્તકના અસ્થિઓ એમાં તંતુમય સાંધો આવશે. નંબર 2 પૂર્વ નિતંબ અસ્થિ અને નિતંબ મેખલા વચ્ચેનો સાંધો કયા પ્રકારનો સાંધો છે? કાસ્થિમય સાંધો. બંને અગ્ર ઉપાંગમાં અંકુલ અસ્થિની સંખ્યા 1 માં 14 હોય તો 2 માં કેટલી થાય? 28 થાય. આ બધું આવડતું હોય છે બાકી કઈ ના થાય. સાચા અને ખોટા વિધાનોને ઓળખવાના છે. પહેલા નંબર પર છે મનુષ્યનું કંકાલતંત્ર 206 અસ્થિનું બનેલું છે. એકદમ સાચું છે. મનુષ્યમાં 12 જોડ પાસની આવેલી છે એ પણ સાચું છે. પૂર્વસ્થિ શરીરના પૃષ્ઠ બાજુએ આવેલું છે. બધા જ સસ્તનો 8 ગ્રીવા કશેરુકા ધરાવે છે એ પણ ખોટું છે. પાસણનો દ્વિશિષ્ય હોય છે. બે શિષ્ય હોય સાચું છે. એક શિષ્ય જે છે એ પૂર્વસ્થિ સાથે જોડાયેલું, બીજું જે છે બરાબર પાછળની બાજુ પરોક્ષણ સાથે જોડાયેલું. મેડિકલ સાયન્સ તો એ બી અને ઈ સાચા છે. એ બી અને ઈ સાચા છે. એટલે કોડા કેટલા નીચે સીડી કોડ. નંબર 7 દરેક ઉપાંગ નીચે માટે નીચેના પૈકીની એક જોડ ખોટી છે જે આપણે શોધવાની છે. કાંટાના અસ્થિ 8 મણિબંધાસ્થિ કહેવાય સાચી છે. હથેળીના અસ્થિ 5 પશ્વ મણિબંધાસ્થિ કહેવાય એ પણ સાચા છે. ઘૂંટણના અસ્થિ 7 ગુલ્ફાસ્થિ એ પણ સાચા છે. અંકુલાસ્થિ 14 પણ બહાર આવે છે. માટે કયું વિધાન ખોટું છે? તો માત્ર એકની સંખ્યામાં છે સાચું છે. યુવાકાર મૂર્તિ છે સામે લખાયું છે એ પણ સાચું છે. મુખ ઉપરના ટોચ ભાગે નીચે હોય
ત્રીસમો એમસીક્યુ નીચેનામાંથી કયું સીસા મોલ્ડ અસ્થિર છે આ પાણી 31મો એમસીક્યુ મનુષ્યના શરીરમાં તરતી પાસેની સંખ્યા જણાવો બે જોડ અથવા તો ચાર 32મો એમસીક્યુ ઉખડીનો સાંધો ખાલી જગ્યામાં જોવા મળે છે તો એ જોવા મળશે શિરોધર અને અક્ષ કશેરુકાના ઓડોન્ટોઇડ પ્રવર્ધની વચ્ચે 33મો મનુષ્યના ખોપરીમાં આવેલા અસ્થિની સંખ્યા જો આમ 29 આવશે બરાબર 28 ખાડી 29 ખાડી ચાલ 34મો એમસીક્યુ ખભા અને નિતંબનો સાંધો કયા સાંધા તરીકે ઓળખાય છે કંદુ ગુરુકલ સાંધો 35મો એમસીક્યુ અસ્થિઓ ખાલી જગ્યામાં બરડ બને છે અસ્થિ સુસ્થિરતા 36મો એમસીક્યુ સેન્ડલ સાંધો ખાલી જગ્યાની વચ્ચે જોવા મળે છે મણિબંધાસ્થિ અને પહેલું અશ્વ મણિબંધાસ્થિ મણિબંધાસ્થિ અને પહેલ પશ્વ મણિબંધાસ્થિ 37મો એમસીક્યુ નીચે મનુષ્યના ડાબા પશ્વ ઉપાંગની સામે તરફની આકૃતિ આપેલી છે તેમાં નામકરણમાં ભૂલો છે બે ખોટી રીતે નામકરણ કરેલા અસ્થિ છે તો એ આપણે શોધવાના છે બરાબર તો એ ખોટા અસ્થિઓના નામ તમારે શોધવાના છે તો અંગુલાસ્થિને ખોટું નામ આપ્યું છે અને ફિબ્યુલા જે છે એને પણ ખોટું નામ આપ્યું છે એ જે ખોટા છે સિક્વન્સ પ્રમાણે લખી ફિબ્યુલા અને અંગુલાસ્થિઓ જે છે ખોટા નામ નિર્દેશન આપેલા અસ્થિ